ભુજ ખાતે આજે શ્રી હાટકેશ સેવા મંડળ અને હાટકેશ અંબિકા મંડળ દ્વારા સ્વામિનારાયણ મંદિરની સામે આવેલા પૌરાણિક હાટકેશ્વર મંદિર ખાતે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરની સામેના ભાગમાં આવેલા નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરનું આ મંદિર ઐતિહાસિક છે, પરંતુ છેલ્લા થોડા સમયથી અહીં સફાઈ કાર્ય નહીં થયું હોવાના કારણે ચારે તરફ ગંદકી દેખાતી હતી અને બાવળ તથા અન્ય જંગલી વૃક્ષો ઉગી નીકળ્યા હતા. ત્યારે આ મંદિર તથા આસપાસના પરિસરની સફાઈ માટે તંત્રના ભરોસે બેસી રહેવાના બદલે હાટકેશ સેવા મંડળ તથા હાટકેશ અંબિકા મહિલા મંડળ દ્વારા અહીં જાતે સફાઈ કાર્ય કરીને મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારને ચોખ્ખો બનાવી દેવાયો હતો. લોકો તંત્રના આશરે બેસી રહેવાના બદલે જાતે સફાઈ કાર્ય કરે તો વધારે સારું રહે તેવું જણાવતા સંસ્થાના પ્રમુખ શ્રી વિભાકર અંતાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે હાટકેશ અંબિકા મહિલા મંડળ અને હાટકેશ સેવા મંડળ દ્વારા હાટકેશ્વર નાગરનાથીનું જૂનું હાટકેશ્વર મંદિર, જે સ્વામિનારાયણ નૂતન સ્વામિનારાયણ મંદિરની સામે આવે છે, ત્યાં કને આજે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. ગુજરાત સરકાર જ્યારે વૃક્ષારોપણનું કામ કરે છે ત્યારે સંસ્થાઓ જોડાય એ હેતુથી આજે સવારે 8 વાગ્યાથી સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કર્યો છે. આપ જોઈ રહ્યા છો કે આ મંદિર જૂનામાં જૂનું નાગરનાથીનું છે, ત્યારે અહીંયા કને હાટકેશ અંબિકા મહિલા મંડળથી કાર્યક્રમ રાખ્યો છે, જેમાં અમારા પ્રમુખ ઇન્દ્રવર્ધનભાઈ છાયા, જોવણિકાબેન પાઠક અને શ્રી અલકાબેન ત્રિવેદી અને કિશોરભાઈ મચ્છર સહિત રમેશભાઈ સહિત ત્યાં હાજર રહી અને અમારો અત્યારે કાર્યક્રમ છે. આજથી શ્રાવણ માસ પ્રસંગ નિમિત્તે અહીંયા સતત સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ અને આખો શ્રાવણ મહિનો અહીંયા કને માળીઓના જપ અહીંયા કને આ મંદિરમાં ચાલુ રહેશે. તેમજ કચ્છના 6 હાટકેશ્વર મંદિરમાં દીપ માળાનો કાર્યક્રમ પણ અમે યોજવામાં આવશે. અને આપણા માધ્યમ દ્વારા એટલું કહીશ કે આ મહાદેવનું મંદિર જૂનામાં જૂનું છે અને અનેક પ્રચાર મળે છે, ત્યારે આપણે સૌ એક થઈને આ કાર્ય દીપાવ પડશું તો શ્રાવણ મહિનાની ખરેખર સાક્ષાત ઉજવણી કરાશે. હું એના વિશે એટલું જ કહીશ કે આના માટે જો ધગસ હોય, મન હોય તો માળવે જવાય, એ કેવા સમયે જો આપણે કરવું હોય તો કરી શકાય. હું યુવા પેઢીને એટલું સંકલ્પ આપીશ કે દરેક યુવક મંડળોએ એક એક મંદિર દત્તક લઈ અને આવું કાર્ય કરે એવી આજના દિવસે હું વૃક્ષારોપણ પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવું છું. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ વૃક્ષારોપણનું અહીંયા કહી ગયા છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વડનગરના છે, વડનગર આખું નાગરનાથીનું કહેવાય છે હરકેશ્વર મંદિર, ત્યારે આ મંદિરમાંથી પ્રેરણા લઈ દરેક સંસ્થાઓ આમાં જોડાય એવી મારી અપીલ છે. આજે અમે અમારા હાટકેશ અંબિકા મહિલા મંડળ તરફથી અહીંયા જૂના હાટકેશ્વર મંદિરે વૃક્ષારોપણ તથા શ્રાવણ મહિના નિમિત્તે મંદિરની સાફ સફાઈ એનું અમે આયોજન કરેલું છે. અને શ્રાવણ મહિના દરમિયાન પણ અહીંયા અમે ભજન મહિમ્ન સ્તોત્ર એ પણ રાખીએ છીએ અને અહીંયાના પૂજારીને પણ અમે અમારો સતત અમને એનો ફાળો મળે છે અને એ પણ અમને પૂજામાં બહુ જ ઉપયોગી થાય છે. અને અમારા મુરબી વડીલ રમેશભાઈ વૈદ્ય જેઓ પૂજાપાઠ અને અમને બહુ શાંતિથી કરાવે છે. અને આજના પ્રસંગમાં વરસાદ આપણા કચ્છમાં જરા પણ નથી આવ્યો, તેની વરસાદની મહેર આપણા બધા ઉપર ઉતરે તેવું અમે પ્રાર્થના કરવા માટે પણ અહીંયા ભેગા થયા છીએ. આજે લગભગ 25-30 જણા જેટલા છે અને હજી પણ આવવાના છે, જેથી અમે અહીંયા પણ શંકર ભગવાનના સાનિધ્યમાં શિવની ધૂન, જાપ તપ, જળ અભિષેક એ બધું અમે અહીંયા કરવાના છીએ.